પંચમહાલ હાલોલના પાવાગઢ બાયપાસ રોડ પર આવેલી માંડવી ગામના ખેતરમાં કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ પડેલી જોતા ત્યાંના ગ્રામજનો દ્વારા હાલોલ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી. પ્રાપ્ત માહિતી મુજબ માંડવી ગામના ખેતરમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ પડેલ છે તેવું હાલોલ રૂરલ પોલીસને ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું અને તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસ સ્થળ પર આવી પહોંચી. પોલીસ ચેકિંગ દરમિયાન પોકેટમાંથી ગુટકા પાનની પડેકી તેમજ ચાવી મળી હતી. હાલોલ રૂરલ પોલીસ દ્વારા તે લાશને હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવી. તે દરમિયાન રેફરલ હોસ્પિટલમાં તે લાશના સગા સંબંધી આવતા તે લાશની ઓળખાણ થઈ અને તેનું નામ બાલ ગોવિંદ લાલમન ગૌતમ હોવાનું જાણવા મળ્યું અને તે હાલોલના ચંદ્રપુરા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો. રિંકી ચોકડી સામાન લેવા ગયો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેને મોટરસાયકલ પર બેસાડીને લઈ ગયો હતો એવું તેના ભાઈ અને તેના સગા સંબંધીઓ દ્વારા જાણવા મળ્યું. હાલોલ રૂરલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ.